लास्ट मूवी ईश्वर की शपथ लेता हूँ कि ઝી શો વીસ કલાકની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ આપની સાથે. આ 30 મિનિટ જે છે આપના જીવનના ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે મોદી સરકારે 48 મહિના પૂરા કર્યા છે. તો આ 48 મહિનાની સાથે જે 48 કહાનીઓ છે તે આ 30 મિનિટમાં અમે આપને બતાવવાના છીએ. 30 વર્ષ પછી ભારત દેશમાં કોઈ એક પાર્ટીને સંપૂર્ણ બહુમત જનતાએ આપ્યો છે. તો આટલી મોટી સફળતા ભારતીય જનતા પાર્ટીએ કેટલી પચાવી જાણી છે, નજર કરીશું 48 મહિના 48 કહાની. તો મોદી સરકારે 4 વર્ષનું શાસન પૂરું કર્યું, કેટલા વચનો પૂરા કર્યા અને કેટલા વચનો હજુ બાકી છે, અને તેમના વિકાસના એજન્ડામાં કેટલો દમ છે, આવો જોઈએ. નંબર 1, નોટબંધી. 8 નવેમ્બર 2016 દિવસે પીએમ મોદીએ ઐતિહાસિક નિર્ણય લઈને 500 અને 1000 ની ચલણી નોટો બંધ કરી દીધી, જેના આર્થિક સુધાર માટેનું મહત્વપૂર્ણ પગલું ગણાય છે. મોદી સરકારના 3 વર્ષના શાસનમાં નોટબંધીએ એક મોટી ઉપલબ્ધિ ગણવામાં આવે છે. નંબર 2, ત્રિપલ તલાક. ત્રિપલ તલાકને લઈને મોદી સરકારે મોટી પહેલ કરી. ભાજપે ઉત્તર પ્રદેશ ચૂંટણીના મેનિફેસ્ટોમાં ત્રિપલ તલાક નાબૂદીને સ્થાન આપ્યું અને મુસ્લિમ મહિલાઓને તેમનો અધિકાર આપવાની વાત કહી. હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. નંબર 3, યુનિફોર્મ સિવિલ કોડ. યુનિફોર્મ સિવિલ કોડને લઈને પણ કેન્દ્રની મોદી સરકાર એક કદમ આગળ વધી. લો કમિશને સામાન્ય લોકો માટે 16 સવાલોની એક યાદી જાહેર કરી, જેમાં પર્સનલ લો, 3 તલાક અને બહુ વિવાદ જેવા મુદ્દાઓ પર લોકોનું મંતવ્ય માગવામાં આવ્યું. નંબર 4, સર્જિકલ સ્ટ્રાઇક. મોદી સરકારની મોટી સિદ્ધિઓમાં સર્જિકલ સ્ટ્રાઇકનો પણ સમાવેશ થાય છે. 29 સપ્ટેમ્બર 2016 ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણા પર સર્જિકલ સ્ટ્રાઇક કરી. નંબર 5, ચૂંટણી સુધાર. નરેન્દ્ર મોદી સરકારે ચૂંટણી સુધારને લઈને પણ મોટી પહેલ કરી છે. સરકારે સૂચન કર્યું કે લોકસભા અને વિધાનસભા ચૂંટણી સાથે કરાવવી જોઈએ. કાયદા મંત્રાલયે આ મુદ્દે વિચાર કરવાનું સૂચન કર્યું. નંબર 6, ઓપરેશન રાહત. કેન્દ્ર સરકારે 5 એપ્રિલ 2015 ઓપરેશન રાહત દ્વારા યમનમાં લોકોને બચાવ્યા. આ ઓપરેશનની સફળતાની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ. આ ઓપરેશનમાં કુલ 6710 લોકોને સુરક્ષિત બહાર કઢાયા, જેમાંથી 4748 ભારતીયો હતા. નંબર 7, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. યોગને લઈને મોદી સરકારની મોટી સફળતા મળી. 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરાયો. ભારતે જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મૂક્યો તો 175 દેશોએ સમર્થન આપ્યું હતું. નંબર 8, ભાજપની તાકાત વધી. આટલા વર્ષોમાં નરેન્દ્ર મોદીને પોતાનો રાજનીતિક ગ્રાફ ઘણો ઉપર ગયો છે. સમગ્ર દેશમાં ભાજપના એમએલએની સંખ્યા પણ ઘણી વધી છે. ઘણા રાજ્યોમાં ભાજપની અને ભાજપ ગઠબંધનની સરકાર બની. નંબર 9, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ. સરકારની મોટી સિદ્ધિ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ પણ રહી છે. 2013-14 10 કરોડ 71 લાખ લોકોને 7,367 કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી. તો 2016-17 પણ 33 કરોડ 33 લાખ લોકોને 74,502 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા.
નંબર 10 આધાર કાર્ડ. 31 મે 2014 એટલે કે મોદી સરકાર સત્તામાં આવી ત્યારે 6.7 કરોડ એકાઉન્ટ આધાર કાર્ડ સાથે જોડાયેલા હતા, જ્યારે મે 2017માં પણ 39 કરોડ લોકોના બેંક એકાઉન્ટ આધાર સાથે જોડાઈ ગયા છે. નંબર 11 ગામડાઓમાં વીજળી. ગ્રામીણ ક્ષેત્રોમાં વીજળી પૂરી પાડવી તે સરકારના એજન્ડામાં હતું. 2014-15 થી 2016-17 સુધીમાં 14,528 ગામડાઓમાં વીજળી પહોંચાડવામાં આવી છે. નંબર 12 સ્વચ્છ ભારત મિશન. સ્વચ્છ ભારત મિશન ખુદ વડાપ્રધાન મોદીનું મહત્વાકાંક્ષી મિશન છે. દેશને સ્વચ્છ બનાવવા તેમણે દરેક ક્ષેત્રના લોકોને આગળ આવવા આહવાન કર્યું. 3 વર્ષમાં 1,72,418 ગામડા અને 515 શહેરને જાહેરમાં શૌચમુક્ત શહેર જાહેર કરાયા છે. નંબર 13 ફેબ્રુઆરીમાં બજેટ. મોદી સરકારે દેશનું વાર્ષિક બજેટ 1 મહિના પહેલા આપવાની પરંપરા શરૂ કરી છે. મોદી સરકારે 1 ફેબ્રુઆરીએ બજેટ જાહેર કરીને કહ્યું કે આમ કરવાથી પરિયોજનાઓ જલ્દીથી લાગુ થઈ શકશે અને તેનાથી અર્થવ્યવસ્થા પર સકારાત્મક પ્રભાવ પડશે અને યોજનાઓ માટે નાણાકીય વર્ષની શરૂઆત જ નાણાં મળી શકશે. નંબર 14 રેલવે બજેટ નાબૂદ. મોદી સરકારે રેલવે બજેટ ખતમ કરવાનો પણ નિર્ણય કર્યો. હવે દેશમાં રેલવે બજેટ અલગથી રજૂ નહીં થાય, સામાન્ય બજેટમાં તેને સામેલ કરી લેવાયું છે. આમ થવાથી ભારતીય રેલવે દર વર્ષે 10,000 કરોડ રૂપિયા બચાવી શકશે. નંબર 15 ગામડામાં સડક નિર્માણ. છેલ્લા 3 વર્ષમાં ગામડાઓમાં રસ્તા બનાવવાનું કામ પણ ઘણું ઝડપથી ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 2013-14માં 25,316 કિલોમીટર લાંબા રસ્તા બનાવવામાં આવ્યા છે, જ્યારે કે 2016-17માં આંકડો 40,010 સુધી પહોંચ્યો છે. નંબર 16 રોડ બનાવવામાં ઝડપ. રસ્તા બનાવવાના કામમાં પણ છેલ્લા 3 વર્ષમાં ઝડપ આવી છે. 2011-14માં પ્રતિદિન 73 કિલોમીટર રસ્તા બનતા હતા, જે 2016-17માં વધીને પ્રતિદિન 130 કિલોમીટર થઈ ગયા છે, જે છેલ્લા 7 વર્ષનો નવો રેકોર્ડ છે. નંબર 17 ગેસ કનેક્શન. આંકડા ઉપર નજર કરીએ તો મોદી સરકારે એલપીજી ગેસ કનેક્શનમાં પણ સફળતા હાંસલ કરી છે. 1 એપ્રિલ 2014માં 95.9% લોકો પાસે ગેસ કનેક્શન હતું, પણ 1 માર્ચ 2017 સુધી આંકડા વધીને 71.7% પર પહોંચી ગયો છે. નંબર 18 કાળું નાણું થયું જાહેર. દેશમાં 2014-16 દરમિયાન 33,210 કરોડનું કાળું નાણું સામે આવ્યું છે. ઇન્કમટેક્સ વિભાગે 751 કેસ નોંધ્યા છે, જેમાં 75 લોકોને કોર્ટે દોષી જાહેર કર્યા છે. નંબર 19 મોંઘવારી દર ઘટ્યો. આર્થિક મોરચા પર આંકડાઓ મોદી સરકારના પક્ષમાં છે. જેમ કે 2014માં મોંઘવારી દર 8.25% હતો, જે 1 એપ્રિલ 2017માં ઘટીને 2.99% થઈ ગયો છે. આવી જ રીતે જથ્થાબંધ મોંઘવારી દર 6% હતો, જે 2017માં ઘટીને 3.85% થઈ ગયો છે. નંબર 20 જીડીપીમાં વૃદ્ધિ. ધ્યાન આપવા લાયક વાત એ પણ છે કે દેશનું જીડીપી દર 2014માં 4.6% હતું, જે જાન્યુઆરી 2017માં વધીને 7.1% થયું છે. નંબર 21 ગેસ સબસિડી છોડવા અપીલ. મોદીએ સત્તા સંભાળતાની સાથે જ લોકોને અપીલ કરી હતી કે જેને જરૂર નથી તેવા લોકો ગેસ સબસિડી છોડે. 27 મે 2015માં સબસિડી છોડવાની અપીલ કરાઈ હતી. ત્યારબાદ અત્યાર સુધીમાં લગભગ 1,05,00,000 લોકો સબસિડી છોડી ચૂક્યા છે. નંબર 22 લોકોને સ્કિલ ટ્રેનિંગ આપી. મોદી સરકારે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના શરૂ કરી છે, જે અંતર્ગત 19,80,000 લોકોએ સ્કિલ ટ્રેનિંગ લીધી છે. આ યોજના જુલાઈ 2015માં લાગુ કરાઈ હતી. નંબર 23 વિદેશી મુદ્રામાં વધારો. દેશમાં મે 2014માં વિદેશી મુદ્રાનો ભંડાર 21,00,000 કરોડ રૂપિયા હતો, જે 2017માં વધીને 24,00,000 કરોડ થઈ ગયો છે. મે 2016માં સેન્સેક્સ 25,376 હતો, જે મે 2017માં 30,582 પર છે. ભારતીય મુદ્રાની કિંમત ડોલરના મુકાબલે 2014માં 58.43 રૂપિયા હતી, જ્યારે મે 2017માં ડોલરની કિંમત 64.9 રૂપિયા છે.
નંબર 24 માથાદીઠ આવકમાં વૃદ્ધિ. પ્રતિ વ્યક્તિ રાષ્ટ્રીય આવકમાં પણ મોદી સરકારનો વૃદ્ધિ થઈ છે, કારણ કે 2013-14 માથાદીઠ આવક જે 64,380 હતી તે 2016-17 વધીને 1.3 લાખ થઈ ગઈ છે. તો 48 મહિના 48 કહાનીઓમાં સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી એકવાર નજર કરીશું આ સમગ્ર વિશેષ રજૂઆત પર. આપ જોતા રહો ઝી 24 કલાક. નાની ઉંમરે યુવતીઓ બને છે લાઇફસ્ટાઇલ ડિઝીઝનો ભોગ. યુવતીઓની પ્રગતિને રૂંધે છે લાઇફસ્ટાઇલ ડિઝીઝ. કેવી રીતે બચશો આવા રોગોથી, કેવી રીતે કરશો તેની સારવાર, કોલ કરો 0794060290 અને 0792970508 પર. રવિવારે બપોરે 3:30 કલાકે ગૃહલક્ષ્મી કાર્યક્રમમાં. બાળપણથી હતું, બસ આવવામાં 1992 થઈ ગઈ હતી. ભારતીય જનતા પાર્ટી એક હિન્દુત્વની પાર્ટી અને જે રીતે પાર્ટી કામ કરી રહી હતી એટલે મેં એક કાર્યકર તરીકે જોડાવાનું પસંદ કર્યું. ચેકપોટમાં રંજનબેન ભટ્ટનું નામ આવ્યું
પ્રથમ રિએક્શન શું હતું? એક આનંદ બી હતો તો એક આશ્ચર્ય બી હતું. એક પ્રશ્ન વર્ષોથી છે કે વડુ મથક છે એ અમદાવાદ લાવવાનું, એના માટેની ઘણી રજૂઆત કરી છે. એટલે આંતરિક ઉસાતુસી ચાલી રહી છે? આંતરિક ઉસાતુસી કરી નહોતી, પહેલાં એવું હતું. એમ્સ માટે વડોદરા કે રાજકોટ કે સુરત, ક્યાં? રાજકોટને જ મળવી જોઈએ. અચાનક ભ્રષ્ટાચારના આક્ષેપો લાગી ગયા. એણે પોસ્ટ મૂક્યાના 2 કલાક પછી એણે માફી પણ માંગી હતી. 2019માં રંજનબેન ક્યાં હતા? પાર્ટી જેને જવાબદારી આપે એના માટે ચૂંટણીમાં કામ કરો. લોકસભાનું પિક્ચર તમે ગુજરાતમાં કેવી રીતે જોઈ રહ્યા? એક પણ સીટ ગુજરાતની સાંસદ તરીકે જવાની નથી. Manager will do things right and the entrepreneur will do right things. Hum kai baar sochte hain ki hamare paas kuch aa jayega, dene layak banenge to denge. Yahi to hota hai na. Ye aadmi ko dekhiye, riksha chalane wala bhi dena shuru kar diya jis din se kar raha tha. Subhash Chandra Show आज शाम 5 बजे और कल सुबह 9 बजे सिर्फ Z24 कलक पर. आई थिंक इट इज वन ऑफ द बेस्ट आइडिया एनी टीम कैन थिंक ऑफ एंड आई कॉन्ग्रेचुलेट ऑल ऑफ यू पार्टिसिपेटिंग इन NYS के इस कार्यक्रम में भाग लीजिए और अपने आप को पहचानिए. भारत की जो भविष्य है वो सेफ हैंड्स में है. NYS प्रोग्राम इज डूइंग एक्सीलेंटली इन माय स्कूल. फर्स्ट टाइम फेसिंग द कैमरा एंड आई एम होल्डिंग द माइक, सो आई एम गेटिंग अ रियली न्यू एक्सपीरियंस. રામદાસ, આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો 48 મહિના 48 કહાનીઓ. પીએમ મોદી જ્યારે શપથ લઈ રહ્યા હતા ત્યારે જ તેમણે કહ્યું હતું કે તેઓ પ્રધાનમંત્રી નથી પરંતુ પ્રધાન સેવક છે અને જનતા તેમના કામને બારીકાઈથી જુએ અને ત્યારબાદ જ નક્કી કરે કે સરકાર સફળ રહી છે કે નહીં. તો કેટલી સફળ રહી છે આ સરકાર? ફરી એકવાર મૂલ્યાંકન પર નજર કરીએ. નંબર 25, પર્યટનથી આવકમાં વૃદ્ધિ. પર્યટનથી દેશની કમાણીમાં ઘણો વધારો થયો છે. 2013-14માં પર્યટનથી 1,10,739 કરોડની આવક થઈ હતી, જે 2015-16માં વધીને 1,40,739 કરોડ થઈ ગઈ છે. નંબર 26, 2014ની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો ભાજપને 282 સીટ મળી હતી. ગઠબંધનની સીટો મળીને 336 સીટ મળી હતી. 30 વર્ષોમાં પહેલીવાર મોદી કરિશ્માના કારણે કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમત મળ્યો. ત્યારબાદ દેશમાં જેટલી ચૂંટણી થઈ તમામમાં મોદી જ ચહેરો હતા અને એક પછી એક રાજ્યમાં ભાજપે ચૂંટણી જીતી. નંબર 27, દેશમાં મોદી રાજ આવ્યા બાદ સૌથી પહેલા 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાય. 4માંથી 3 રાજ્યોમાં ભાજપે સત્તા મેળવી. મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણામાં ભાજપની સરકાર બની. જમ્મુ કાશ્મીરમાં પણ PDP સાથે ગઠબંધન કરીને ભાજપે સત્તા બનાવી. નંબર 28, ભારત અને રશિયા વચ્ચે ડિફેન્સ ડીલ. ભારતના ઇતિહાસમાં એવું પહેલીવાર બન્યું કે એક જ વર્ષમાં 60,000 કરોડ રૂપિયાની ડિફેન્સ ડીલ કરવામાં આવી, જેથી સૈનિકો દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકે. ભારત અને રશિયા વચ્ચે 56 વર્ષની સૌથી મોટી ડીલ થઈ. બંને દેશો વચ્ચે પહેલી વાર 65,700 કરોડ રૂપિયાની ડીલ થઈ. નંબર 29, સંરક્ષણ ક્ષેત્રે 100% વિદેશી રોકાણને મંજૂરી. સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા મોદી સરકારે આ ક્ષેત્રમાં 100% વિદેશી રોકાણને મંજૂરી આપી દીધી. પહેલા આ ક્ષેત્રમાં 50% જ વિદેશી રોકાણને મંજૂરી હતી. નંબર 30, VIP કલ્ચર પર રોક. મોદી સરકારના મોટા નિર્ણયોમાં VIP કલ્ચર ખતમ કરવાનો નિર્ણય પણ ખૂબ જ મોટો છે.
મોદી સરકારે લાલબત્તીવાળી ગાડીઓ પર રોક લગાવવાની વાત કરી તો મોટા નેતાઓ અને દિગ્ગજો આ નિર્ણયથી હેરાન રહી ગયા. હવે મંત્રી, અધિકારી કે જજ કોઈ લાલબત્તીનો ઉપયોગ નહીં કરી શકે. નંબર 31, નમામિ ગંગે યોજના. મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં માં ગંગાના દર્શન કરીને નમામિ ગંગે યોજનાની શરૂઆત કરી, જે અંતર્ગત દિવસે ને દિવસે મલિન થઈ રહેલી ગંગા નદીને સ્વચ્છ બનાવવાનું કામ થઈ રહ્યું છે. આ માટે 2000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું નક્કી થયું છે. નંબર 32, બુલેટ ટ્રેન પર યોજના. 2 વર્ષ પહેલા કોઈ વિચારી પણ નહોતું શકતું કે ભારતમાં એવી ટ્રેન દોડી શકે છે જેની ઝડપ 350 કિલોમીટર પ્રતિ કલાકની હોય. પણ પીએમ મોદીના નિર્દેશ પર ભારતમાં બુલેટ ટ્રેન પરિયોજનાની શરૂઆત થઈ. દેશમાં પહેલી બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદની વચ્ચે દોડશે. નંબર 33, જનધન યોજના. પ્રધાનમંત્રી બન્યા બાદ 2014માં જનધન યોજનાની જાહેરાત કરી, જેનાથી દેશના કરોડો ગરીબ લોકો બેંક સેવા સાથે જોડાઈ ગયા. દરેક પરિવારને બેંક ખાતું આપવાની મુખ્ય પ્રાથમિકતા ગણાવવામાં આવી. નંબર 34, ઉજ્જવલા યોજના. આઝાદીના 70 વર્ષો પછી પણ દેશના એવા કેટલાય પરિવારો છે જેમની પાસે રસોઈ માટે ગેસની સુવિધા નથી. મોદી સરકારે 5 કરોડ ગરીબ પરિવારોને ઉજ્જવલા યોજના અંતર્ગત રાહત આપી અને મફતમાં એલપીજી કનેક્શન આપ્યા. નંબર 35, પાક વીમા યોજના. મોદી સરકારે ખેડૂતો માટે પાક વીમા યોજનાની શરૂઆત કરી. 2016માં આ યોજનાની શરૂઆત કરવામાં આવી. નંબર 36, સ્માર્ટ સિટી યોજના. દેશના શહેરોના વિકાસ માટે સ્માર્ટ સિટી યોજનાની શરૂઆત કરવામાં આવી, જે અંતર્ગત દેશમાં 100 સ્માર્ટ શહેર વિકસિત કરવામાં આવી રહ્યા છે. આ યોજના પર 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. નંબર 37, મેક ઇન ઇન્ડિયા. દેશમાં રોજગારીનો દર વધારવા માટે મોદીએ મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત કરાવી. સપ્ટેમ્બર 2014માં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અને 2 વર્ષમાં એફડીઆઈમાં 46% વધારો થયો. નંબર 38, સ્ટાર્ટઅપ યોજના. વડાપ્રધાન મોદીએ 2016માં સ્ટાર્ટઅપ યોજના લોન્ચ કરતા 2 વર્ષ માટે 10,000 કરોડનું ફંડ ફાળવ્યું છે. આ યોજના અંતર્ગત દર વર્ષે 2,500 કરોડ રૂપિયા સ્ટાર્ટઅપ્સને આપવામાં આવશે. આ યોજના શરૂ થવાથી પરમિટ અને લાયસન્સ રાજથી મુક્તિ મળી ગઈ છે. નંબર 39, ભીમ એપ. ગરીબ લોકોને પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે સમર્થ બનાવવા મોદી સરકારે ભીમ એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા ખૂબ જ સરળતાથી રૂપિયા ટ્રાન્સફર થઈ શકે છે. નંબર 40, જીએસટી બિલ. અત્યાર સુધી વિવિધ રાજ્યોમાં એક જ વસ્તુ કે સેવા માટે અલગ અલગ ટેક્સ ચૂકવવા પડતા હતા, પણ મોદી સરકાર જીએસટી લઈને આવી, જે મુજબ 18થી વધુ ટેક્સમાંથી રાહત મળી છે અને સમગ્ર દેશમાં છે માત્ર 1 ટેક્સ અને તે છે જીએસટી. નંબર 41, વિશ્વના દેશોમાં વધ્યો દબદબો. 2018માં ગણતંત્ર દિવસના સમારંભમાં 10 આસિયાન દેશોના નેતાઓ હાજર રહ્યા. મોદીએ નેપાળ, દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, સિંગાપોર, ચીન જેવા દેશોની મુલાકાત લીધી. મોદીએ નેપાળના જનકપુરીથી અયોધ્યા સુધી બસ સેવાને લીલી ઝંડી પણ આપી. નંબર 42, ઇઝરાયલ સાથે સંબંધો વિકસાવ્યા. આ વર્ષની શરૂઆતમાં ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ ભારત આવ્યા. આ ઉપરાંત વડાપ્રધાન મોદી પણ એકમાત્ર એવા ભારતીય પ્રધાનમંત્રી છે જેમણે ઇઝરાયલની મુલાકાત લીધી અને બંને દેશો વચ્ચે સંબંધોને વધુ મજબૂત બનાવવામાં આવ્યા. નંબર 43, 45 દેશોમાં 57 વિદેશ પ્રવાસો. વડાપ્રધાન મોદીએ 3 વર્ષમાં 45 દેશોના 57 પ્રવાસ કર્યા છે. મોદીની વિદેશ યાત્રાઓનો સિલસિલો, ફ્રીક્વન્સી અને લોકોને મળવાની સાથે તેમની સીધી વાત કરવાની કોશિશ સતત જારી રહે છે. વિશ્લેષકો માને છે કે પીએમના આ વિદેશ પ્રવાસોથી વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે. નંબર 44, યુએનમાં પાકિસ્તાનને ઘેર્યું. મોદી સરકારના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે યુએનમાં પાકિસ્તાનને રીતસર ખુલ્લું પાડ્યું છે.
વિશ્વની સામે પાકિસ્તાનનો અસલી ચહેરો લાવીને મૂકી દીધો. પાકિસ્તાન કઈ રીતે આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે તે પહેલીવાર ખુલ્લેઆમ યુએનમાં સુષ્મા સ્વરાજે પોતાના સંબોધનમાં જણાવ્યું. નંબર 45. ડોકલામ વિવાદ પર ભારતની જીત. ભૂતાનના દાવાવાળા ડોકલામ વિસ્તારમાં ચીન સાથે 72 દિવસ ચાલેલી સૈન્ય કાર્યવાહીને શાંતિપૂર્વક વાતચીતથી સમાપ્ત કરવામાં ભારતને મોટી સફળતા મળી છે. નંબર 46. આદર્શ સાંસદ ગ્રામ યોજના. ગામડાઓના વિકાસ માટે 11 ઓક્ટોબર 2014 રોજ આદર્શ સાંસદ ગ્રામ યોજનાની શરૂઆત કરવામાં આવી, જે અંતર્ગત દરેક સાંસદને એક એક ગામ દત્તક લઈને તેનો વિકાસ કરવાનું જણાવવામાં આવ્યું. નંબર 47. આંતરિક સુરક્ષા. 3 વર્ષોમાં મોદી સરકારે માઓવાદને ખતમ કરવાના પ્રયાસ કર્યા. આ પ્રયાસોને કારણે માઓવાદીઓની હિંસક પ્રવૃત્તિઓ પર થોડી લગામ તો લાગી છે, પણ સંપૂર્ણ અંકુશ નથી મેળવી શકાયો. નંબર 48. ભ્રષ્ટાચાર મુક્ત શાસન. ભ્રષ્ટાચારથી મુક્તિ મેળવવા કેન્દ્ર સરકારે મોટાભાગની યોજનાઓ ઓનલાઈન કરી દીધી. પારદર્શિતા વધારવા તેની દરેક માહિતી વેબસાઇટ પર નાખી દીધી. બધા ટેન્ડર ઓનલાઈન કર્યા. કેન્દ્ર સરકારના વિભાગોમાં કામ પૂરા કરવા માટે ડેડલાઇન આપી દેવામાં આવી. તો આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. નરેન્દ્ર દામોદરદાસ મોદી ઈશ્વર કી શપથ લેતા હું કે